આજના વિડીયોમાં આપણે કોમર્સ વિષય ધોરણ 11માં વિષય ગુજરાતીમાં અભ્યાસ કરીશું. ગુજરાતી વિષયમાં કવિતા 1 નાવિક વર્તો બોલ્યો, જેમાં આપણે કવિતાનો રાગ તથા કવિતાની સમજૂતી મેળવીશું. તેમના કવિ છે ભારણ, અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે તે એક સવાલમાં એક માર્ક્સમાં પૂછાય છે, તો તેનો જવાબ આવશે ભારણના પદોમાંથી. તો ચાલો આપણે કવિતાની સમજૂતી પહેલાં સૌ પ્રથમ મેળવી લઈએ. તો કવિ ભાલણે વાલ્મીકી રામાયણ રચિતમાં કેવટનો પ્રસંગ રજૂ કરેલ છે, જેમાં નાવિક કેવટ પોતાની નવમા શ્રીરામને બેસાડવા સિવાય લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિને બેસાડે છે. તેમાં એમને એક સાંભળ્યું છે કે એક ઋષિના શ્રાપથી અહલ્યા સ્ત્રી બની ગઈ છે, જેનાથી જો શ્રીરામની ચરણરજથી મારી નાવ પણ જો સ્ત્રી બની જશે, મારા ઘરે એક સ્ત્રી તો એક ફરીથી એક તો છે જ, હવે બીજી સ્ત્રી થશે તો હું એની વ્યવસ્થા જમવાની તથા રહેવા ભરણ પોષણ માટેની વ્યવસ્થા સી રીતે કરીશ. આ જીવિકાનું માત્ર મારી સાધન હોળી જ છે, અને જો હવે સ્ત્રી બની જશે તો મારું ભરણ પોષણ એટલે કે મારી આજીવિકાનું શું થશે, મારી આજીવિકા તો ભાંગી પડશે. તો તેમાં કેવટને આ મૂંઝવણ વિશ્વામિત્ર ઋષિ ઉપાય સૂચવે છે કે તમે ગંગાજળ લઈને શ્રી રામના પગ ધોઈ નાખો તો તેમના ચરણરસથી નાવ જે છે તે સ્ત્રી નહીં બને. તો ચાલો હવે આપણે સમય ના બગાડતા કવિતાનો રાગ સાંભળીએ. નાવિક વડતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. વાર તમે સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વારે ન લાગે કાષ્ઠ પાષાણ એક. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને સૂજમે હસી કરું તાપેર. હસી વિશ્વામિત્ર રે બોલ્યા, ચરણ રેણ સ્ત્રી થાય, તે માતે ગંગા જળ લઈને પખાલો હરી પાય. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિક ગંગા જળ લઈને પખાલ્યા તા ચરણ.